सौ स्नेहीजनों, आम तो कशु भाई अपने ते एवं कहवाय छे के साहित्य ने समझवा माटे झीणी दृष्टि जोईए, झीणी नजर जोईए। पण तेजलबेन आ झीणी नजर स्वस्थ पण होवी जोईए। એટલે તમે કહ્યું ને કે આ બંનેનું શું આ અનુસંધાન છે, ઝીણી નજરથી તો જ જોઈ શકાય કે જો ઝીણી નજર સ્વસ્થ હોય, અને એટલે વાઘવીનભાઈ આ ચિંતા કરીને ઝીણી નજર બધાની રહે અને સ્વસ્થ રહે એટલે આ સાહિત્ય સાથે તમારો આ કાર્યક્રમ એમને જોડ્યો હશે એમ હું માનું છું। ગાંધીનગરમાં એકદમ નજીકના સ્નેહીજનો એમની સાથે મેઘાણીભાઈની વાત કરવી, લોકસાહિત્યની વાત કરવી, એટલે સાઈ મકરંદે કહ્યું છે એમ ગમતાનો ગુલાલ કરવા જેવી વાત છે। અહીંયા બેઠેલા લોકો એ આપણા શહેર લગ્ન પ્રતિષ્ઠિત લેખકો છે, કવિઓ છે, સાહિત્યના અનેક વિષયો પરના અધિકારી છે, આમ પણ અધિકારી છે ને આમ પણ અધિકારી છે। એવા લોકોની હાજરી હોય ત્યારે બે વિશિષ્ટ હાજરી વિશે પણ આપનું ધ્યાન એકાદ મિનિટમાં હું દોરવા માંગુ છું। એક મુરબ્બી શ્રી કાંતિભાઈ ભટ્ટ છે, એ બરાબર સ્વસ્થ રીતે શતમ જીવ શરદની કહેવતને સાચી પાડવા તરફ ગતિ કરી રહ્યા છે। પણ અહીંયા એમનો રેફરન્સ ખાસ એવો છે કે પોતે શામળદાસ કોલેજમાં ભણતા હતા ત્યારે એમણે મેઘાણીભાઈનું પ્રવચન સાંભળ્યું હતું, અને એ આપણી વચ્ચે છે, સદભાગ્ય છે। બીજી એવી જ ઉપસ્થિતિ ભાઈ શ્રી પિનાકી મેઘાણીભાઈ અને એમના માતુશ્રીની છે, એનો પણ એ વિશિષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ। મેઘાણીભાઈના પૌત્ર આમ જુઓ તો સાહેબ કોઈ બાબત માત્ર જૂની હોય એને કારણે જ રસિક હોય એવું માનવાને કારણ નથી કે આ જૂનું છે એટલે રસિક છે, એવું નહીં। કોઈ બાબત જૂની હોય એટલે જ લાંબો સમય ચાલે એમ માનવાને પણ કારણ નથી। તો આ લોકસાહિત્ય જૂનું હોવા છતાં વર્ષોથી આપણને કેમ ગમે છે? શા માટે આજે પણ હાલાજી તારા હાથ વખાણો એમ કોઈ ગાય અને આપણા હાથ પગ ઉપર એની અસર કેમ થાય છે? શા માટે? મને લાગે છે કે આ સાહિત્ય છે, લોક સાહિત્ય છે, એ લોક થકી સર્જાયું છે, એનું લોક થકી સર્જન થયું છે, લોક થકી એનું સંવર્ધન થયું છે, અને લોક થકી જે સચવાયું છે એનો આરાધ્ય દેવ લોક છે। કાકા સાહેબે કહ્યું કે થોડા શ્રીમંતો, થોડા શાસકો એમને ધ્યાનમાં રાખીને જો આ સાહિત્ય લખાયું હોત તો ચિરંજીવી ના રહેત, પરંતુ આ તો લોકોને ધ્યાનમાં રાખીને લખાયું, એટલા માટે કાકા સાહેબે કહ્યું કે આ લોક સાહિત્ય છે, એ લોકોની શાશ્વત સંપત્તિ છે। અનેક પ્રકારના ફોર્મમાં લોકસાહિત્ય આપણી સામે આવે, એ લોકગીત હોય, એ લોકવાર્તા હોય, ઉખાણું હોય, કહેવત હોય, ભવાઈ હોય, નાટક હોય, ફિલ્મ હોય, અનેક પ્રકારના ફોર્મેટ્સ, અને દરેક ફોર્મેટમાં આપણે લોકસાહિત્યને વધાર્યું છે એટલું જ નહીં પણ એ લોકસાહિત્યના વાહકોને પણ આપણે એટલી જ પ્રેમથી વધાર્યા છે, ઉત્સાહથી વધાર્યા છે, ઉમંગથી વધાર્યા છે। અને આ પ્રાચીન હોવાથી
કળાપૂર્વથી ચાલ્યું આવતું હોવાથી શ્રી રણજીતરામ બાવાભાઈ મહેતાએ કહ્યું કે લોક સાહિત્યનો ઉષાકાળ એ જ સાહિત્યનો ઉષાકાળ છે. ઓગણીસમી સદીના વિશ્વએ ઘણા બધા પરિવર્તનો જોયા. યુરોપ અને બીજા કેટલાક દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એને લીધે લોકોની સવલતોમાં વધારો થયો, લોકોની આવકમાં પણ વધારો થયો, લોકોના જીવન ધોરણમાં, જીવન શૈલીમાં, જીવનના મૂલ્યોમાં પણ સુધારો થયો અથવા ફેરફાર થયો. બહુ જ થોડા સમયમાં વિશ્વના ચિંતકો, વિચારકો, પ્રાધ્યાપકો એમને એવું લાગ્યું કે આ ફેરફારથી ભૌતિક ફાયદો તો જરૂર થયો છે, પણ આ ફેરફારો લાંબા ચાલે અને જો આપણી આપણા સમાજનું વિચ્છેદ એના મૂળ સાથે થઈ જાય તો બહુ ખરાબ પરિણામ આવશે, બહુ ખોટા પરિણામ આવશે. કારણ કે અલ્ટિમેટલી તો આપણે રૂટ્સથી જો છૂટા પડી જઈએ તો સમાજ તરીકેની એક આઈડેન્ટિટી આપણે ગુમાવી બેસીએ. અને એટલે ઘણા બધા વિચારકોએ ફરી એક વખત બેક ટુ ધ બેઝિક્સ જે કહે છે આપણે એમ ફરી એક વખત આ સાહિત્ય તરફ દ્રષ્ટિકોણ કર્યો. આપણા દેશમાં આઝાદી મળી તે પહેલા લગભગ 125 વર્ષ પહેલા જેમ્સ ફોર્બ્સ નામના એક અંગ્રેજ અમલદારે, ભગેશભાઈ જેને ફોર્બ્સ સાહેબ તરીકે આપણે ઓળખીએ છીએ, એણે આ બધા કહેવતો, ઉખાણાઓ એ બધાનું ગ્રંથસ્થ કરવાનું કામ શરૂ કર્યું. ઓરિયન્ટર્સ મેમોર્સ નામના એમના જે જુદા જુદા ગ્રંથો પ્રસિદ્ધ થયા એમાં બધી બાબતો કંડારી. ત્યાર પછી વ્યક્તિગત પ્રયાસો થયા હશે, કેટલાક ગણનાપાત્ર પ્રયાસો પણ થયા હશે, પણ આના દસ્તાવેજીકરણનું કામ જે એક ચેલેન્જિંગ કામ છે, દોલતભાઈથી વધારે સારી રીતે કોઈ નહીં જાણે, કારણ કે એમને આ દસ્તાવેજીકરણ કરીને ઘણી બધી બાબતો પ્રકાશમાં લાવે છે. આ દસ્તાવેજીકરણનું પડકારરૂપ જે કામ છે એમાં મેઘાણીભાઈના આગમન પછી એક ઘોડાપૂર આવ્યું. લોકોએ નાના મોટા પ્રયત્નો જરૂર કર્યા, પણ મેઘાણીભાઈએ જબરજસ્ત પ્રયાસ એમાં કર્યો. એમને કારણે ઘણું બધું સચવાયું અને ભાવિ પેઢીઓ સુધી પહોંચ્યું, આજે પણ આપણા સુધી પહોંચ્યું, આપણી પછીની પેઢીઓ સુધી પણ એ પહોંચશે. શ્રી બકર ઠાકોરે એવું લખ્યું છે કે આ લોક સાહિત્યની વાતો એ હેરત પ્રમાણે એવી વાતો છે, કિરીટભાઈ હેરત પ્રમાણે એવી વાતો. અને હું આશા રાખું, બકર ઠાકોરે એવી આશીષ આપી કે હું આશા રાખું કે આપણી ભાવિ પેઢીઓ સુધી આ બાબત પહોંચે એવા કામો કોઈક કરે. અને શ્રી બકર ઠાકોરને સાચા પાડવા માટે જાણે મેઘાણીભાઈએ એક મોટું, જબરજસ્ત અને એકદમ સમર્પિત જીવન એમણે ગુજાર્યું અને આપણી સમક્ષ લોક સાહિત્યનો ઘણો મોટો રસ્તા અનેક પ્રકારના ફોર્મેટમાં મૂકી ગયા. હું તો એક લોક સાહિત્યની આજે વાત કરું છું મર્યાદિત અર્થમાં, પણ એ સિવાય પણ સાહિત્યના બીજા ઘણા બધા વિષયો છે કે જેમાં મેઘાણીભાઈએ ઘણું મોટું યોગદાન આપ્યું છે. લોક સાહિત્યના આ સુરો એ સૌ પ્રાચીન કાળથી ચાલ્યા આવતા સુરો છે, કોણ એના કરતા હશે ખબર નથી, કેટલા સર્જનારોના હાથ એના ઉપરથી ફર્યા હશે ખબર નથી. દયારામ કે પ્રેમાનંદ, દલપત કે નર્મદ, એમણે કલમ અને કાગળ પકડીને કાવ્યો લખ્યા અને સુંદર કાવ્યો લખ્યા, પણ આ તો તે પહેલાના જેના કર્તાઓની આપણને ખબર જ નથી, એમણે કેટલીક રચનાઓ કરી, શા માટે આ રચનાઓ કરી એમણે, સાહિત્યના સંવર્ધન કરવા માટે આ રચનાઓ એમણે કરી નહોતી કે સાહિત્યની શોભા વધે એના માટે આ રચનાઓ કદાચ નથી કરી એમ લાગે છે. પોતાના જ્ઞાનની અભિવૃદ્ધિ કરવા માટે તો નથી જ કરી, પરંતુ એમણે આ રચનાઓ એ જીવનના સ્વાભાવિક લાગણીઓની અભિવ્યક્તિને વ્યક્ત કરવા માટે કરી. એ લાગણીઓની અભિવ્યક્તિ જેટલી લોક સાહિત્યમાં ધારદાર રીતે થાય છે
એવી કદાચ બીજી કોઈ જગ્યાએ એટલી ધારદાર રીતે થતી નથી, લોકોને લાગતી નથી. એટલે આ રજૂઆતો જે આવી, આ લાગણી જે આવી, એમાંથી એક આવ્યો, દૂરથી એ સૂરો આવ્યા જે આજ સુધી કાળના પ્રવાહ સામે અડીખમ ટકી રહ્યા છે અને આજે પણ એટલું જ આકર્ષણ ધરાવી રહ્યા છે. મેઘાણીભાઈ આ વાત ઉપર ખાસ ભાર મૂક્યો. સાહેબ, કેવા કેવા લોકોએ આ સાહિત્યમાં એમનું યોગદાન આપ્યું હશે. કોઈ ખેડૂતે એનું હળ હાંકતા હાંકતા બળદના તાલબદ્ધ પગ સાથે એનો સૂર મિલાવીને ગાયું હશે. કોઈ પ્રૌઢ મહિલાએ વહેલી સવારે પ્રૌઢનું સ્વાગત કરતા અને ઘંટીએ દળતા દળતા પ્રભાતિયા લલકાર્યા હશે. કોઈ નવવધુએ સવારે ગોરસ ફેરવતા ફેરવતા કૃષ્ણને યાદ કરીને ગીતો ગાયા હશે. ધાબા ભરવાનું કામ પણ એકદમ શ્રેષ્ઠ કામ છે એમ માનીને મજૂરી કરતી બાઈઓએ ટીપનું ટીપકા ટીપકા ગીતોનો સૂર મેળવ્યા હશે. નદી અને ભેખરોની વચ્ચે ઉભેલા કોઈ ધોબીએ કપડાને પછાડતા પછાડતા આ ગીતોના સૂરોનો સાજ કદાચ મેળવ્યો હશે. શ્રમ અને પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય, આ બે વસ્તુઓ આ સાહિત્યમાં ઉભરીને સામે આવે છે. એનું શ્રમનું ગૌરવ છે, શ્રમનો ઉલ્લાસ છે અને પ્રકૃતિ સાથેનો મેળ છે. તમે જુઓ તો સાહેબ, એમાં જે લાગણીઓ વ્યક્ત થાય છે, આ યુવાન વર્ગના પણ ઘણા લોકો અહીં આવ્યા છે. સાહિત્ય અનેક પ્રકારનું, મેઘાણીભાઈ પોતે પણ કોમ્પિટિટિવ લિટરેચર ઉપર ઘણું બધું લખ્યું છે. એમણે એક કૂપ મંડૂકતા એમનામાં હતી નહીં, દુનિયાભરનું લિટરેચર જોયા પછી એમણે જે વાતો કરી છે, સમજીને કરી છે, વિચારીને કરી છે, પોતે કરેલા અનુમાનોના આધારે કરી છે, ધારણાઓને આધારે કરી છે, પોતે તારણો જે કાઢ્યા છે એના આધારે કરી છે. એમ માની લો કે કોલાવરડીનું ગીત આપણે ત્યાં ચાલ્યું અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટે એના ઉપર એક સ્ટડી શરૂ કરાવ્યો કે આટલું ઝડપથી આ ગીત કેવી રીતે પોપ્યુલર થયું. એ સ્ટડી પૂરો થાય તે પહેલા એ ગીતનો ઉભરો સમી ગયો, એવું બનશે કે નહીં મને ખબર નહીં, પણ આવું બને. પણ 50 વર્ષ પહેલા પણ ખમા મારા નંદજીના લાલ મોરલી કારે વગાડી, 50 વર્ષ પહેલા પણ એટલું સારું લાગતું, આજે પણ એટલું સારું લાગે છે અને 50 વર્ષ પછી પણ એટલું સારું લાગશે. તમે જુઓ તો ખરા, એક નવવધુ કેવી ફરિયાદ કરે છે સાસરે આવીને કે આ સવા બેસરું મારું દાતરડું અને ઘડું ઓલા લાલિયા લુવારે, મુજા વાલમજી લોલ હવે નહીં જાઓ વીડી વાઢવારે, લો મારે આ કામ કરવું જ નથી. એનો 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 મીઠો ગુસ્સો એને વ્યક્ત કર્યો, પણ બીજી કડીમાં એને પોતાનું કુશળતા વ્યક્ત કરી કે પરણે વાઢ્યા છે 5 પૂળિયારે લોલ અને મેં તો વાઢ્યા 10-20 મુંજા વાલમજી લોલ હવે નહીં જાઓ વીડી વાઢવારે લોલ. પણ એને સંતોષનો ઓટકાર હર્ષદભાઈ આ ત્રીજા પંક્તિઓમાં આવ્યો કે પરણે ભર્યું છે એનું પેટ યુરે લોલ અને મેં તો જમાડો મારો વીર મુંજા વાલમજી લોલ હવે નહીં, પેટ તો સૌ ભરે પણ આ મહેનત કરીને મેં મારા ભાઈને જમાડ્યો. દાદા અને દીકરી વચ્ચેના સંવાદો, દીકરીને કોઈ વાત કરવી હોય તો પિતાને કહેવામાં મર્યાદા, પણ દાદા મિત્ર એટલે દાદાના ખભે માથું મૂકીને રડી શકાય. પિયરમાં તો ખૂબ પાણી જોયું પણ સાસરું એવી જગ્યાએ આવ્યું કે પાણીની જ તકલીફ, એટલે દાદાને કેવરાવે છે કે દાદા હો દીકરી વાગડમાં 9 દેશો રહેશે, આ વાગડની વઢિયારી સાસુ દોયેલી. શું પરિસ્થિતિ છે મારી, ઓશી કે ઇંધોણી મારે પાંગતીએ સિંચણીયું રે સહી, આ સામી રે ઓરડીએ વહુ તમારું બેડલું હો દાદા હો દીકરી. ઘડો ના ડૂબે આ
આ બધા પાણી રોજ નીચા થતા જાય છે. ઘડો ના ડૂબે મારું સિંચણીનું નવું પૂગે રે સહી, પૂગ્યો ને હાથમિયો કુવા કાંઠડે રે દાદાઓ. એક યુગ પૂરો થઈ જાય છે. સવારમાં સૂર્ય ઉગે ને સાંજે સૂર્ય અસ્ત થાય, કુવા ઉપર જોઉં છું. વાદળોમાં પરિવર્તનની પ્રક્રિયા થાય એની સૌથી પહેલી ખબર આપણા માલધારી ભાઈઓને પડે છે, એમના માલઢોરને પડે છે. એને એની સાથે સીધો સંબંધ છે ને, અને તરત જ એને ખબર પડે છે કે આકાશમાં જે આ પરિવર્તનની પ્રક્રિયા થઈ છે એને કારણે હમણાં વરસાદ આવશે, અમને હમણાં ધરતીની મીઠી સોડમનો અનુભવ આપણને થશે. એટલે શું કરવું? આનો ઉત્સાહ મનાવવો તો ભેરુઓને યાદ કરીએ તો ભેરુમાં સૌથી પહેલો ભેરુ કોણ? એમનો ગોપ નાયક કૃષ્ણ એમનો ભેરુ. એટલે એમને દલવીરભાઈ કહે છે, એમ વાયક મોકલે છે, નિમંત્રણ મોકલે છે. વા વાયા ને વાદળ ઉમટ્યા, ગોકુળમાં ટવક્યા મોર, હવે મળવા આવો સુંદર વર સાંભળ્યા. હવે તમારે આવવું પડે, કારણ કે પવન ફૂંકાયો, વાદળો થયા અને ગોકુળમાં મોર પણ ટવક્યા. હવે તમારે આવવાનો વખત થઈ ગયો. કેવા કેવા મીઠા લોકો હશે અને કેવી મીઠી વાતો હશે. લોકકવિ એને બિરદાવ્યા છે કે હસમુખા, કેવા લોકો છે આ હસમુખાને હેતાળવા, એ તો મરકીને કાઢે વેણ, એને કાંટો કદીમાં વાગજો. લોકકવિ કે આને કાંટો, આવી તકલીફે આને ન થશો, ભલે હોય પારકા શેણ, આપણી હારે ભલે એમને લેવા દેવા ના હોય. પણ રાસ, મેઘાણીભાઈ કહ્યું કે ઉલ્લાસ વ્યક્ત કરવાની એક જબરજસ્ત પદ્ધતિ આ રાસની જે છે, એને કારણથી એક સામૂહિક ઉલ્લાસનું પર્વ જાણે થતું એવું લાગે. આપણે બેઠા રાસ રમતા હોય એ તો એમાં ઇન્વોલ્વ હોય જ છે, પણ સામે બેઠેલા લોકોનું પણ એમાં ઇન્વોલ્વમેન્ટ થાય છે. અને રાસ માટે બ્રહ્માનંદ સ્વામીએ જે નાદ વૈભવના શબ્દો લખ્યા છે એ અમર છે. એક દિન શશિ ઉદિત અતિ, વો મન અધિક હુલાસ, યમના તટ વ્રજ નાર જુત રચો મનોહર રાસ. ઘર ઘર તન સર આભરણ અને વનતન કરણ વિહાર, કર કર ગ્રહ નટવર કિશન સરસર અનુસર સાર. પછી રેણુકના બંધારણમાં સરસર પર સધર, અમર કર અનુસર કર કર વર ધર મેલ કરે, હરિહર સુદ અવર અધર અતિ નિર્મળ ભર ભર અતિ ઉર હરક ભરે, નિરખત નર પ્રવર પ્રવર ગણ નિર્જર નિકટ મુકટ શિરસ્વાર નમે, ઘણ રૌપટ ફરર ઘરર પર ઘોઘર રંગભર સુંદર સાંભર. તમે જુઓ સાહેબ, બ્રહ્માનંદ સ્વામીના શબ્દોની તાકાત જુઓ. કનૈયાલાલ મુનશીએ, કમા મુનશીએ લખ્યું કે એક સંપ્રદાયને માત્ર આરાધીને જો આ કવિએ કવિ જીવ્યા ના હોત ને બાકી બધું લખ્યા હોત, બીજી વિષયોમાં પણ લખ્યું હોત, એક સંપ્રદાય સિવાયના વિષયોમાં પણ, તો આ દેશના શ્રેષ્ઠ કવિઓમાં આ બ્રહ્માનંદ સ્વામીનું નામ હોત. લોકસાહિત્ય ઉપરનું મેઘાણીભાઈનું ખેંચાણ પણ અહોભાવ ઉપજાવ્યું છે. માત્ર 25મા કોઈ યુવાન કલકત્તામાં જઈને રહે અને ત્યારે રહીને એને ઘર જુરાપો અનુભવે. અને જુરાપો કેવો? કે આ યુવાનને કાઠિયાવાડના કોઈક ગામમાં ગોધૂલી સમયે ગાયો સીમમાંથી ઘેર પાછી જતી હોય, એની ઘંટડી, એની ગળામાં જે ઘંટડી હોય એનો અવાજ ત્યાં સંભળાય. આ યુવાનને સૌરાષ્ટ્રના કોઈ ગામના ઠાકર મંદિરમાં ઝાલર વાગે એનો અવાજ સંભળાય, એની રણઝણાટી સંભળાય, અને એને થાય કે મારે જવું જોઈએ. ઉમાશંકરભાઈએ કહ્યું કે લિખિતથી હું આવું છું, આવી શેખ રહેવાનું કવિ ક્યાંથી શીખ્યા હશે, લિખિતથી હું આવું છું. ત્યારે કવિ તરીકે એની બહુ રચનાઓ પણ જાણીતી નહોતી, પ્રસ્થાપિત થયાની વાત તો હતી જ નહીં,
અને સાહેબ 25 માં એ યુવાન અહીં આવે છે, પછીના માત્ર 25 વર્ષના ગાળામાં 25 વર્ષ પછી તો એમને દેહ ત્યાગ કરે છે, 25 વર્ષના ગાળામાં 250 વર્ષનું કામ કોઈ વ્યક્તિ કરે અદ્ભુત ઘટના કહેવાય. અહીંયા આવ્યા પછી એમની પાસે વિકલ્પો હતા, રજવાડા નોકરી બહુ મળી જાય, અંગ્રેજી જાણતા હતા, શિક્ષણ તો હતું જ, પણ અમૃતલાલભાઈએ બરાબર પારખ્યા એમને, સૌરાષ્ટ્ર વાળા, રાણપુર વાળા. એમને કહ્યું કે આ સામાન્ય નોકરી કરવા માટે સર્જાયેલો યુવાન છે નહીં, એમને આગ્રહથી સૌરાષ્ટ્ર જે પછી પુરછાપ થયું એમાં જોડ્યા અને એમની આ લખાણ યાત્રા શરૂ થઈ. કેટલું મોટું ખેડાણ કર્યું હશે અને લોકસાહિત્યનો મેરુદંડ ઊંચો રાખવા માટે કેટલા બધા પ્રયાસો કર્યા હશે. 1942 કૃષ્ણલાલ ઝવેરીએ મુંબઈ યુનિવર્સિટીમાં એવો પ્રસ્તાવ મૂક્યો કે આ વખતે વસંતજી માધવજી ઠકરાળ વ્યાખ્યાનમાળામાં મેઘાણીભાઈને બોલાવવા, જે સિન્ડિકેટે સર્વાનુમતે સ્વીકાર્યું. આ 5 વ્યાખ્યાનો મેઘાણીભાઈ આપ્યા. કૃષ્ણલાલ ઝવેરી કહે છે કે પહેલા વ્યાખ્યાનથી ભીડ તો હતી, પણ બીજા, ત્રીજા અને ચોથા વ્યાખ્યાનમાં અસાધારણ ભીડ હતી. જેને મુંબઈ ગાંડું થયું, સાક્ષરો તો ખરા જ, પણ એ ઉપરાંત ઘણા બધા લોકો, સામાન્ય લોકો, કેટલાક એવા પણ સાક્ષરો કે જેમને એમ હતું કે લોક બોલીમાં વળી શાનું સાહિત્ય હોય, એવો પણ એક માનનાર વર્ગ હશે એવી મેઘાણીભાઈએ લખ્યું, જેના પરથી ખ્યાલ આવે છે. એ બધા જ લોકો આવ્યા. જયવીર સાહેબ લખે છે કે 5મા વ્યાખ્યાનમાં તો એટલી બધી ભીડ થઈ કે કોન્વોકેશન હોલના બારી બારણાના કાચ તૂટી ગયા, આ માઇક્રોફોન ફોન વગર બોલ્યા, અદભુત લાગે છે આ વાત જ, માઇક્રોફોન વગર અને નીચે ઉભાઈને બોલતા હતા, તો લોકોએ કહ્યું તમે ટેબલ ઉપર ચડી જાઓ, એટલે ટેબલ ઉપર ચડીને બોલ્યા અને કલાકોના કલાકો સુધી એમણે લોકસાહિત્યની વાત કરી. ત્યાં એમણે આ એક સુંદર વાતની માંડણી, એક રૂપક, એણે કહ્યું ઘણા વર્ષો પહેલાની વાત હશે, હજારો વર્ષ પહેલા, ત્યારે માત્ર સંસ્કૃત એક દેવ ભાષા એનું પ્રભુત્વ હશે, સંસ્કૃતના વિદ્વાનો હશે, આપણા ભાગ્યેશભાઈ છે, સંસ્કૃતમાં વ્યવહાર થતો હશે, સંસ્કૃતમાં જ લખાતું હશે, વંચાતું હશે, બોલાતું હશે. એ પરિસ્થિતિમાં એક વિદ્વાન રાજાએ ત્યાં, એના વિદ્વાન સભાસદો બધા બેઠા છે, એમાં એક મેલો ગેલો માણસ પ્રવેશ કરે છે. એ કપડાથી મેલો ગેલો હતો, પણ એના મોઢા પર ક્રાંતિ હતી, એક 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 પ્રકારની, એક જુદા પ્રકારનો ભાસ થાય એવી ક્રાંતિ, એની આંખોમાં ચમક હતી. એણે આવીને એની પોથી મૂકીને વિનયપૂર્વક રાજાને પ્રણામ કર્યા, બધાને નમસ્તે કર્યા. રાજાએ પૂછ્યું, ભાઈ પોથીમાં શું લાવ્યા છો? કે મહારાજ સાહિત્ય છે. અચ્છા, કઈ ભાષામાં લખાયું છે? કે મહારાજ મારી પૈપાનની ભાષામાં, મારી માતૃભાષામાં. ત્યાં વિદ્વાનોમાં થોડી ઘણી મશ્કરીની વાતો શરૂ થઈ કે કઈ ભાષાના સાહિત્યની આ વાત કરે છે, કોઈ ગમાર માણસ તો એ નથી આવી ગયો. રાજાએ કહ્યું કે ભાઈ તું ઘર ભૂલી ગયો, અહીં તો દેવ ભાષાનું મહત્વ છે, અહીં તો બધા એના વિદ્વાનો છે, એટલે તું હવે આ પોથી ના ખોલીશ. અડધી ખોલેલી પોથી એટલા જ આત્મવિશ્વાસપૂર્વક એને બંધ કરી અને એટલા જ આત્મવિશ્વાસપૂર્વક એ માણસ ત્યાંથી નીકળી ગયો. આ વાત પૂરી થયા પછી થોડા દિવસે મહારાજે મહેલમાં બધાને બોલાવ્યા, એના રસોયાને, કે આપણે જે માંસની વાનગીઓ બનાવો છો, આટલી સારી બનાવો છો, એ આવી ફીકી કેમ લાગે છે? કે માંસ જેવું લાવે છે, રાંધીને આપીએ છીએ સાહેબ. ના ના, પણ એવું કેવી રીતે બન્યું? પારાધીઓને બોલાવો. એટલે પારાધીને બોલાવ્યા કે ભાઈ તમે આવું કેમ, તમે માંસ લાવો છો એ કંઈ નબળું લાવો છો, એવું તો કંઈ કારણ નથી. તો કે સાહેબ, જવા દો ને, જંગલમાં એક અસાધારણ ઘટના બની છે.
એટલે રાજાએ કહ્યું કે કેવી ઘટના બની છે? તો કે એક મેલો ગયેલો માણસ પોથી લઈને જંગલમાં એક મોટા વૃક્ષની નીચે બેઠો છે, બાજુમાં અગ્નિ ધખાયો છે, પોથીનું એક એક પાનું વાંચતો જાય છે, પગને અગ્નિમાં નાખતો જાય છે. પણ સાહેબ એવું બોલે છે કે પશુ પંખીઓ સુધા ત્યાંથી ઉડતા નથી, અમે શિકાર કરીએ તો ઉડતા નથી ત્યાંથી અને ખાતા નથી, જાણે તમામ પ્રકૃતિ એને વીંટળાઈને બેઠી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજાને થયું કે આ તો જરૂર પેલો એ જ માણસ હશે, એટલે ઝડપથી ત્યાં ગયા. રાજાને પણ એમ થયું કે કંઈક અદ્ભુત વાત આ માણસ કરી રહ્યો છે. એ પાન પૂરું થયું અને જેવો એ હોમમાં જતો ત્યાં રાજાએ કહ્યું કે ગુણીજન ઉભો રહે, તું શા માટે આનો નાશ કરે છે, અમને માફ કરી દે, તને જો અમારાથી માઠું લાગ્યું હોય, પણ આ તો બહુ કિંમતી સાહિત્ય છે. એને હસીને કહ્યું કે મહારાજ, તમને એમ લાગ્યું હતું કે હું મારા સાહિત્યની સ્વીકૃતિ માટે તમારી પાસે આવ્યો હોઈશ, તમને એમ પણ લાગ્યું હશે કે હું ઇનામ અકરામ લેવા માટે આવ્યો હોઈશ, પણ મહારાજ જેની સ્વીકૃતિ આખી પ્રકૃતિ કરતી હોય એને તમારી સ્વીકૃતિ મળે તો એમનો, અને આ મારું સાહિત્ય હું આ અગ્નિમાં નાખું છું એની તમે ના પાડો છો, પણ એ તો જીવશે એનામાં સત્વ હશે, તો મહારાજ મારું આ સાહિત્ય કોયલના ટહુકામાં ઘૂંટાશે, કોયલના કલરવમાં, કોયલના કુંજનમાં ઘૂંટાશે અને મોરના ટહુકામાં પડગાશે. આમાં અમારે તમારી કંઈ જરૂર છે નહીં કે નથી તમારી સ્વીકૃતિની જરૂર, આપે મને જે સાંભળી દો તો સારું હતું. વાત ત્યાં પૂરી કરીને મેઘાણીભાઈ એમ કહે છે કે બાકી રહેલી જે પોથીના પાના છે એમાંથી કદાચ બૃહદ કથા મંજરી અને એનો ઉદ્ભવ થયો હશે, એવું એમનું કહેવું છે. આ સાહિત્યની વાત મેઘાણીભાઈએ કરી, આપણા સુધી પહોંચાડી. ફરી એક વખત કાકા સાહેબને યાદ કરીએ, જેણે કહ્યું કે સામાન્ય માણસની અસામાન્ય વાતો, આ લોકસાહિત્ય એ સામાન્ય માણસની અસામાન્ય વાતો છે. મેઘાણીભાઈની 75મી જન્મ જયંતિ છે, મનુભાઈ પંચોળી દર્શક દાદા એક મોટા સમૂહને ચોટીલામાં સંબોધે છે. એમણે કહ્યું કે તમે ક્યારના અહીંયા બેઠા છો આટલી મોટી સંખ્યામાં, એ એટલા માટે નહીં કે તમે અમારી વિદ્વાનોની ભાષા સમજો છો, કદાચ સમજતા હો કદાચ ના સમજતા હો, પણ તમને એટલી ચોક્કસ ખબર છે કે અમે જેનું સારું બોલીએ છીએ તમને ગમતો માણસ, તમે એટલે શાંતિથી બેઠા છો. એ માણસે તમને તમારી ઓળખાણ કરાવી, તમને તમારી ઓળખાણ અમને પણ કરાવી. દર્શક ઉમેરે છે કે સાહિત્યમાં મેઘાણીભાઈએ જે લખ્યું એને લીધે દેશના બે વર્ગના ભાગલા જે ગાંધીજી માટે ચિંતાની વાત હતી એને ભેગા કરવાનો એક મોટો પ્રયાસ કર્યો. ભેદની ભીતિને આજ મારે ભાંગવી મનડાની આખરી ઉમેદ, કેવી વાતો લખી! ત્રણ ચાર પંક્તિમાં કેવું હોય તો કવિ દાદની પંક્તિઓ બહુ એપ્રોપ્રિએટ છે. કાજળ ઘેરા કાળજામાં તે તો તેજની જોઈ લકીર, જુલમી નરમાં માનવતાના હૈયે દીઠા હીર, પછી અંતરના લોઢ ઉછાળ્યા અને સમુદ્રમાં વીરડા ગાળ્યા, સમુદ્રમાં વીરડા ગાળ્યા, ગાજે સમુદ્રના પાણી ઘટો ઘટ એમ મેઘાણી. કેવા માણસોની કેવી વાતો! ખાંભાની આયરની દીકરી મિતિયાળા પિયર, એટલે દુષ્કાળને કારણે થયું કે ભાઈના ઘેર જાઓ અને કંઈક સહાય મળે તો લઈને પાછી આવું, એ નિમિત્તે ત્યાં જાય છે. કાળ ઘણી વખત લોકો પાસે કેવું વર્તન કરાવે છે એ ખબર નથી પડતી. કોઈ ખરાબ ચોગડીએ ભાઈને થયું કે બેનને કંઈક આપવું પડશે એટલે ઘરમાં જતો રહે છે. છોકરો કહે છે કે ભાઈ એ તો બહાર ગયા છે, બાપા તો બહાર ગયા છે. બેનને ઝાટકો લાગે છે પણ કોઈ મુખ ઉપર કડવાશ લાવ્યા સિવાય પાછી વળે છે.
ગામની બહાર નીકળે છે તો હરિજન વાસમાં જોગડો, એને જોયું કે હમણાં તો બેન ગઈ હતી ને પાછી પાછી કેમ આવી? એટલે એને કહ્યું કે બેન જેમાતાજી, કે જેમાતાજી જોગડાભાઈ, તો કે હમણાં તો બેન ગયા હતા ને પાછા કેમ વળ્યા? તો કે ભાઈ બહાર ગયા છે, કેમ આવ્યા હતા? દુષ્કાળ છે એટલે થોડું અનાજ ને થોડું પશુધન માટે કંઈક મળી જાય તેવી આશા આવી હતી, પણ ભાઈ નથી. હશે જ્યારે કુદરત ઉઠે ત્યારે આવું બધું થાય. તો કે હું તારો ભાઈ નથી બેન, હું તારો ભાઈ છું. છોકરાને કીધું ફૂઈને માટે ધરી દે થોડું અનાજ અને અને પૂળા બાંધી દે, અને જ્યારે પણ જરૂર પડે ત્યારે જોગડાને યાદ કરજે બેન. એ તો ગયા ઘણા વર્ષો પછી બેનને સમાચાર મળ્યા કે એનો ભાઈ ગુજરી ગયો છે. એને સ્વાભાવિક રીતે કંઈ એની બહુ જે લૌકિક વ્યવહાર કરવો જોઈએ એ કર્યો, પણ પછીના થોડા વર્ષે એક દિવસ બેન ગાય દોવા બેસી બેઠી છે અને સમાચાર મળ્યા કે ઝોગડો કોઈ કંઈક લડતા લડતા યુદ્ધમાં કામ આવ્યો અને સાહેબ બોગરું પડી ગયું હાથમાં. અને એ જમાનામાં એ આઈરાણીએ જે કલ્પાંત શરૂ કર્યું, ઢોર મોઢામાંથી તરણો મૂકી દે એવું કલ્પાંત શરૂ કર્યું. આપણે લોકકવિએ એને શબ્દ દેહ આપ્યો. બેન કહેશે તું વણકર અને અમે તો વણાર, આપણો નાતે નેડો નહીં, આપણી જ્ઞાતિ જ એક હતી નહીં, તું વણકર અમે વણાર, તારા ગુણને ગાઉં ગજમાર, તારી જાત ન પૂછું જોગડા, પણ તારા ગુણને હું ગાઉં છું. આમાં તારી જાત જોવાનો કોઈ પ્રશ્ન નથી. આગળ કહે છે ભાઈ તમારો સમૂહ તો ગામમાં કોઈ જમણવારો જ સૌથી છેલ્લે જમવા બેસે, અહીંયા મરણના જમણની જેવો હાક પડીને તું સૌથી પહેલો જ બેસી ગયો. આજે છેલ્લી ઉઠતો તું તો પેલી ઉઠો પ્રાંત પંગતમાં પેલો બેસી ગયો. એને લીધે શું થયું? આ ભૂપામાં પડી ભ્રાંત કે તે તો જમણ અભડાયું જોગડા. આ બધા ક્ષત્રિયો દિગ્મૂઢ થઈ ગયા છે કે તું જમણ અભડાવીને જતો રહ્યો. અને સાહેબ દર્શક દાદા આના પછી એક વાત સાંભળવા જેવી કરે છે. એણે કહ્યું કે મારા મનમાં ઘણી વખત એમ થતું હતું કે ગાંધી આ ધરતી ઉપર કેમ થયા, કેમ આફ્રિકામાં ન થયા. આવી વાતો સાંભળ્યા પછી મને એમ લાગે છે, દર્શક દાદા કહે છે, કે ગાંધીને જન્મવવા માટેની સોડમ આ માટીમાં પહેલેથી હતી, એક સમરસતા પહેલેથી હતી. ગાંધી ત્યારે ક્યાંય ચિત્રમાં એટલે ક્ષિતિજ પર પણ નથી જ્યારે આયરાણીએ આ હરિજનભાઈ સાથેનો આ વ્યવહાર કર્યો હશે. આ સાહિત્ય ગામડે ગામડે ફરીને સોમથી ગુરુ રાણપુર રહે અને શુક્ર શનિ રવિમાં પ્રવાસ કરે. પ્રવાસ એ કેટલો અઘરો હશે. લોકો પાસે જાય, માનથી મળે, પ્રેમથી બોલે, એમની સાથે એમના ભાષામાં એમના જેવા થઈને વાત કરે અને સાહિત્ય કઢાવે, લખે, વેરીફાઈ કરે, ખરા અર્થમાં ધૂળ ધોયાનું કામ. બગવદરના ઢેલીબેન કહે છે કે એક દિવસ અમારા આંગણે એક અતિથિ આવીને રામ રામ કરીને ઉભો રહ્યો, પણ અતિથિને જોતા અચંબો થાય એવું હતું. કાઠિયાવાડી પાઘડી, મોટી મોટી આંખો, વાંકડી આવાળ, પ્રેમાળ ચહેરો, એને જોતા આવો આવો કહેવાનું મન થાય. એને જોઈને આવો સેજે આપણેથી બોલાઈ જાય તમે આવો, એટલે ગોદડું પાથરી દીધું, એમને ગોદડા ઉપર બેસાડ્યા. હું નીચે બેસવા જતી ત્યાં મને પરાણે ગોદડા ઉપર બેસાડી અને બસ. પછી એને લખવા જ માંડ્યું. એક એક બે કડી એ બોલે, બીજી કડી હું બોલું, એ લખતો હોય નીચી મૂંડી એ લખ્યા જ કર્યું. એવું ડેલીબેન કહે છે, નીચી મૂંડી રાખીને લખ્યા જ કરે, લખ્યા જ કરે. વચ્ચે વચ્ચે મને યાદ ના આવે એટલે હું ગાઉં, એટલે હસી હસીને મને પાછું ગાવા માટે પ્રોત્સાહન આપે ને ફરી પાછું લખ્યા કરે. બપોર સુધી ચાલ્યું. મેં કહ્યું કે હવે વિરામ કર્યો ને તમે જમી લો,
એટલે હું રોટલો ગળવા બેઠી, બાજુમાં એમને પાટલો ઢાળી દીધો. એ બેઠા, પાટલો ખસેડીને નીચે બેઠા. મને થયું કે આને ધોળા બગ જેવા કપડા અને અમારું આ ગાર માટીનું ઘર. એટલે કહ્યું પાટલા ઉપર બેસો. મેં કહ્યું ભાઈ તમારા માટે, મહેમાન માટે આ પાટલો રાખ્યો છે. તો કે આ રાંધનારી હેઠે બેન, ખાનારો પાટલે બેસે એ વ્યવસ્થા જ બરાબર નથી. આની શું રુજુતા હશે સાહેબ, શું રુજુતા હશે. જેમાં પછી તો મેરાણીઓ ભેગી થઈ ગઈ આજુબાજુની. પછી બધાએ કીધું તમે અમારી પાસે બહુ લખી ગયા, તમે સંભળાવો ને. એણે મેરના એવા ગીતો ગાયા કે મેરાણીઓને થયું કે આ તો આપણને આવડતા નથી. પછી રાસડે રમાડ્યા ને રાત સુધી ચાલ્યો. બીજે દિવસ સવારે શિરામણ કરીને મહેમાન બગવદરથી બાજુના બખરલા ગામે જવા રવાના થયા. એટલે ગાડું જોડ્યું, અડધું ગામ એમને આવજો કહેવા આવ્યું. કીધું ગાડામ બેસો, બખરલા મૂકી જશો. તો કે આ પરમાત્માનો બનેલો એક જીવ બેસે ને બીજો જીવ એનો ભાર ખેંચે એ વ્યવસ્થા બરાબર નથી, એટલે હું ચાલી જ જઈશ. ડેલીબેન કહે છે કે અમે આવજો ન કહી શક્યા એને, આ અતિથિને અમે આવજો ન કહી શક્યા. અમારા હૃદય ભરાઈ ગયા. ઓ આવો મીઠો માણસ સાહેબ. સંશોધકો કેટલીક વખત અનુભવ એવો આવે છે કે શુષ્ક થઈ જાય, કારણ કે દરેક બાબતમાં એમને ઊંડા ઉતરે, ખોતરે, આ બરાબર છે બરાબર નથી એની લપમાં પડે. આવો આવો ભીનો સંશોધક તો એક અદ્ભુત વાત છે. એનામાં કેટલી બધી ભીનાશ હશે. 1941માં શાંતિનિકેતનમાં ગયા તે પહેલા 8 વર્ષે મુંબઈમાં ગુરુદેવ ટાગોરે ટાઈમ આપ્યો. અંદર ગયા મેઘાણીભાઈ, એટલે કહ્યું કે અડધો કલાક છે મારી પાસે. શરૂ કર્યું, અડધો કલાક પછી પૂરું કરવાની ના પાડી ગુરુદેવે. એને કહ્યું કે તમે તો કોઈક અદ્ભુત વાતો કરો છો, બોલ્યા કરો. પછીના મુલાકાતે સરોજની દેવી હતા એટલે એ આવ્યા. આ બંનેની વાતો 15 મિનિટ શાંતિથી સાંભળી પછી ઊભા થઈને કહ્યું કે ખલેલ પડે તો માફ કરજો, પણ આ કાઠિયાવાડી કવિના હકમાં હું મારો સમય જતો કરું છું. એમ કરીને ગયા. ગુરુદેવે ખૂબ આગ્રહ કર્યો કે શાંતિનિકેતન આવો અને લોક સાહિત્યની વાતો કરો. જઈ ન શક્યા ઘણા વર્ષો સુધી. પછી નંદલાલ બાબુ ખાસ રૂબરૂ આવીને કહી ગયા કે તમને ગુરુદેવ યાદ કરે છે. 1941માં શાંતિનિકેતન ગયા. શાંતિનિકેતનના વિદ્યાર્થીઓ એમની પાછળ ગાંડા થયા. મેઘાણીભાઈ જ્યાં જાય ત્યાં વિદ્યાર્થીઓનું ગ્રંથ. ગુરુદેવ બીમાર એટલે પ્રવચનોમાં હાજરી ના આપી શક્યા. જવાનો દિવસ થયો તે દિવસે નંદલાલ બાબુએ ખૂબ આગ્રહ કર્યો કે ગુરુદેવને મળીને જાઓ. અમને કહ્યું કે ગુરુદેવને નથી મળવું, ગુરુદેવની તબિયત સારી નથી, મારે એમની 2 મિનિટ બગાડવી નથી, એમને અગવડ થાય. ખૂબ આગ્રહ કર્યો એટલે ગુરુદેવનું નિવાસસ્થાન જે શામલી તરીકે ઓળખાય છે ત્યાં સુધી ગયા. એ પગથિયાને માથું નમાવીને આ કાઠિયાવાડી કવિએ ત્યાંથી વિદાય લીધી. શું માણસોની કેવી રુજુતા હશે. જ્યાં જ્યાં એમણે હાથ મૂક્યો ત્યાં એવી વાતો એમણે લઈને આપણી સમક્ષ મૂકી કે જે આવનારા યુગો સુધી આપણી સમક્ષ તરતી રહેશે. સૌરાષ્ટ્રમાં જૈમલભાઈએ સૌરાષ્ટ્ર રાજ થયું ત્યારે ઘણું બધું સંશોધન કર્યું, ઘણું બધું લખ્યું, ઘણું બધું એકત્રિત કર્યું, સંગ્રહિત કર્યું. એમાં સૌરાષ્ટ્ર નૃત્ય નાટ્ય અકાદમી ભાગેશભાઈ બહુ જ સક્રિય બનાવી એમણે. એટલે એક દિવસ ગવર્નર સૌરાષ્ટ્રની વિઝિટે જવાના હતા એટલે થયું કે આપણો બ્રાન્ડ એમ્બેસેડર તો ખેડૂત, એટલે ખેડૂતના જીવનને આધારિત આપણે કંઈક ગવર્નરશ્રીને બતાવવું. એટલે તે દિવસે એમણે ખેડૂતના જીવન આધારિત એક નાની નૃત્ય નાટિકા બનાવી. હેમુ ગઢવી જેવા
અષાઢી કંઠના ગાયકનો મધુર અવાજ અને આ નૃત્ય નાટિકા પ્રભાવિત કરે એવી. એમાં પોતાના પતિ માટે, ખેડૂત માટે ભાત લઈને જતી જે ભથવારી કહેવાય છે એને મોડું થયું એટલે એને ખબર પડી ગયા તો ઠપકો મળશે, એટલે જતા એને પાણી પહેલા પાળ બાંધી. બહેનોને આવડે, એને કહ્યું જમો તો જીવન વાલા, જમો તો જમાડું, જમો તો જમાડું, જીવન વાલા જમો તો જમાડું. જીવન વાલા કહ્યું પછી તો કોઈ પતિ જમવા ના પાડી શકે નહીં રણજીતભાઈ, એટલે જમ્યા. પણ જમતા જમતા પુરુષ ખરો ને, એમ થયું કે આ ઠપકો દેવાની એક તક છે, તો જતી રહી. એટલે એને થયું કે હું કંઈક કામે આને કંઈક કામે ચડાવી દઉં. એટલે એને કહ્યું કે રાધા ગોરી આ ડુંગરે ચડીએલ ધેન, જેરાસિંહભાઈ આ ડુંગરે ચડીએલ ધેન એ ધેન પાછી વાળો. હવે તમે છે ને આ મને જમાડી લીધો, બહુ સારું કર્યું, પણ હવે આ પેલી ગાય ડુંગરે ચડી ગઈ પાછી લઈ આવો એટલે અઘરું કામ સોંપી દીધું. પણ આ તો પેલું કોઠાડા પણ હતું, એટલે કે પ્રભુજી વાલા એ તો તમારી ચારેલ ધેન, અમથી પાછી નહીં વળે રે લોલ. હા અમારેથી કઈ તમારી વાળે એનો તો, એનો તો તમારો જેવો તોર, એ ગાયનો એવો તોર, એ અમ થકી પાછી નહીં વળે. આ સાહિત્યમાં જે વાતો થઈ છે કેટલીક કેટલીક બાબતો ઉખાણાઓ વગેરે પણ ઘણા ચાલ્યા, ઘણા લખાયા, ઘણા બોલાય છે. એમાં એક આપણા લોકોએ ઉપાલંબો પણ ઘણી જગ્યાએ કર્યા હોય છે, એટલે અમારે પાલનો ભાવ પાલિયાના દુવાઓ બહુ પ્રખ્યાત છે. એટલે એને કૃષ્ણનો ઉપાલંબ કર્યો કુબજાના સંદર્ભમાં, કે આ કાળીને પરણે કમણ, આ કાળીને કોણ પરણે, કેમ તો કે એના વરવા ટૂંકા વાળ, પણ તું તો ખરો ખેતરપાળ, કોઈ ન પણ એને ખેતરપાળ પરણે. આ તને સાચું કહું છું સાંભળા, પાદળનું ખેતર જેની ખેતી સાથેનો નિસ્બત હશે એને થોડી વધારે સ્પષ્ટતા થશે. પાદળનું ખેતર હોય ને તો બહુ બહુ માથાકૂટો, રોજ કોઈક ભેરાણ કરે, રોજ ઝઘડા થાય. પાદળનું ખેતર ને પગમાં વાળા, વાળાનો રોગ બહુ ખરાબ. અમે બધા ડીડીઓમાં અત્યારે વાળો ટાળો પાણી ગાળો એવા સૂત્રો કરતા. પાદળનું ખેતર ને પગમાં વાળા, અંધારી રાત ને બળદિયા કાળા, ચામાં જઈએ ચા બહાર જાય, વઢકણી વહુ ગઢમાં શાળા, આની સમજૂતી ના આપું ને. વઢકણી વહુ ગઢમાં શાળા, એટલું દેશમાં દ્વારકા વાળા, લોકો કહે ન પણ યાદી આપી આટલું. હા હા હા, આમાંનું કઈ નહીં, બીજું ચાલશે. આપણે કહીએ ને કે કેટલાક તકલીફો આપણે જાતે ને જાતે ઓરી લેતા હોય છે, અને પછી કઈ હવે કુદરતે આવું કહ્યું, કુદરતે ક્યાં કહ્યું, તે કર્યું છે. તાણીને બાંધે પાઘડી, અમથી અમથી પાણી તાણીને પાઘડી બાંધે, પછી કે માથું દુખે, દાબીને કાપે નખ, પછી જીવતો નખ કાપે, પણ ધ્યાન નાખ ને, ટૂંકા પહેરે પગરખા, આ બધા અણસર્જ્યા દખ, આનું કઈ કુદરત સર્જન નથી કરતી, ક્યાંય લખતી નથી, આપણે ઊભા કરેલા છે. અમારે કૃષ્ણકુમારસિંહજી હોસ્પિટલમાં એક કવિ દાખલ થયા હતા, જીતુભાઈ ક્યાં છે, તો એને જયારે જઈએ ત્યારે સરસ વાતો કરે, નાના મોટા ટૂચકાઓ કે દુવાઓ કે. અમે કહેતા હતા હવે દાદા તમારે જવાનો ટાઈમ થઈ ગયો, એટલે એ કે કે હિંમત નહીં તો એ હાલવું અને હરમત નહીં તો એ હા, ઈચ્છા તો નથી પણ તમે બધા કહો છો ને બોલાવો આવે તો હાલવું પડશે. હિંમત નહીં તો એ હાલવું અને હરમત નહીં તો એ હા, કારણ નાથ કહેવાય નહીં ના,
સંદેશાને સાંભળવા. એક વાર તારો સંદેશ આવે પછી ના કહેવાનો કોઈ ઓપ્શન તે રાખ્યો નથી, એટલે અમારે તો જવું જ પડે. મેઘાણીભાઈ અને જેટલા પણ કવિઓ એના ઉપર તે વખતના કાળની અસર પડતી હોય છે અને કવિઓની અસર આ કાળ ઉપર પણ પડતી હોય છે, આ બંને સ્થાપિત થયેલી બાબતો છે. એ સમયે એ કાળ એવો હતો કે ગાંધીએ શંખનાદ કર્યો હતો અને બ્રિટિશ સત્તાના મૂળ હવે લાંબો સમય રહેશે નહીં, આ દેશ આઝાદ થશે એવું લગભગ એક આત્મવિશ્વાસ લોકોમાં ઉભો થતો જતો હતો. એમાં 1930 અને ધોલેરાની લડત, સિંધોળો કરીને એક પુસ્તિકા એમણે પ્રકાશિત કરી અને મુંબઈ સરકારે તરત જ એના ઉપર પ્રતિબંધ મૂક્યો. આ બધા સરકારી પ્રતિબંધો વિશે તો તે દિવસે જેવી સ્થિતિ હતી એવી લગભગ આજે પણ છે, એટલે લોકો સુધી તો એ ઝડપથી પહોંચી ગયું વાઇલ્ડ ફાયરની જેમ. પણ લોકોએ એ ગીતો 30ના દાયકામાં માણ્યા. મુક્તિ માટે જે મેઘાણીભાઈએ ગાયું છે અદભુત ગાયું છે. બીક કોની, બીક કોની, બીક કોની માં તને, 30 કોટી બાળકોની ઓ કરાળી માં તને. બીક કોની સૈનિકોની, બીક કોની બંદૂકોની, બીક ચોર ડાકુઓની, નયન ફાડ માર ત્રાડ જરીક વાર જાગને, ઓરે ગયેલી ભાન ભૂલી બીક કોની માં તને. સાહેબ ગામે ગામ ગવાયા, માં સર્વથી વહાલું તને હો ઉચ્ચ મસ્તક. પરિસ્થિતિ ગમે તે હોય પણ તને વાલી વાત તો સમાનની જ છે. માં સર્વથી વહાલું તને હો ઉચ્ચ મસ્તક, બેડી રસી ફાંસી ભલે હો ઉચ્ચ મસ્તક, ભૂખી અને પ્યાસી ભલે હો ઉચ્ચ મસ્તક, કુળની કલેજે શારડી હો ઉચ્ચ મસ્તક, કરવા ખુલાસા ધોબતીના ઉચ્ચ મસ્તક, બે બાકડી બિલકુલ થતીના ઉચ્ચ મસ્તક. સિંધુડાના ગીતો એક એક અદભુત. આઝાદીના ગીતોમાં લોકોએ ગાયા વધાર્યા અને એ યુગના બહુ જ મહત્વના ગીતો એ થયા, ઘરે ઘરે ચરણી સિક્કાની જેમ ગયા. બે અદાલતમાં જે કેસ ચાલ્યા એ એ દિવસોમાં મહત્વનો હતો. એક અહીંના અત્યારના સર્કિટ હાઉસમાં ગાંધીજી ઉપર ચાલ્યો એ, અને એક ધંધુકાની અદાલતમાં મેઘાણીભાઈ ઉપર ચાલ્યો એ. અત્યારના અહીંથી આપ ભાવનગર જાઓ તો ફાટક પછી ડાબા હાથે આ રેસ્ટ હાઉસ તમને જોવા મળશે, પંચાયતનું છે. અને ત્યાં આ માણસે શું વાત કરી, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, આજકાલની નથી, કલેજા ચીરતી કંપાવતી અંભય કથાઓ, મરેલાના રુધિર અને જીવતાના આંસુડાઓ, સમર્પણ એ સૌ તારે કદમ પ્યારા પ્રભુઓ. એના શબ્દો જુઓ સાહેબ, એને ઈશ્વરને મરેલાના રુધિર ને જીવતાના આંસુડાઓનું સમર્પણ કર્યું. પ્રભુજી પેખ જો, આ છે અમારું યુદ્ધ છેલ્લું, હવે આ તો આ પાર ને પેલી પારની લડાઈ છે, હવે લાંબી લડાઈ લડવી નથી. પ્રભુજી પેખ જો, આ છે અમારું યુદ્ધ છેલ્લું, બતાવો હોય જો કારણ અમારું લેશ મેલું, અમારા આંસુડાને લોહીની ધારે દુવેલું, દુઆ માંગી રહ્યું જો સૈન્ય અમે તત્પર ઉભેલું. ભલે હો રાત કાળી આપ દીવો લઈ ઉભા જો, પરમ તત્વ ઉપરની એક શ્રદ્ધા વ્યક્ત થઈ છે. ભલે હો રાત કાળી આપ દીવો લઈ ઉભા જો, ભલે રણમાં પથારી આપ છેલ્લા નીર પાજો, લડનતાને મહારણ ખંજરીના ઘોષ ગાજો, અને મરણતાને મધુરી બંસરીના સુર વાજો. શું કલ્પના છે, નથી જાણ્યો અમારે પંથશી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હકલ પડી છે, જીવે માં માવડીએ કાજ મરવાની ઘડી છે, ફિકરશી જ્યાં લગી તારી અમો પર આંખડી છે. આ ગીતો સાહેબ ખૂબ ચાલ્યા. મેઘાણીભાઈ એટલા જ ગાંધી ગીતોમાં ખીલ્યા, ગાંધી ગીતોમાં પણ એટલા જ ખીલ્યા. સાહેબ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ જોવું કે નહીં એ વિશેની વાતમાં એક ભાવનગરના સર પટણી અને બીજા મેઘાણી, એ બે પાત્રોએ બહુ મહત્વનો ભાગ ભજ્યો.
પટણી સાહેબે પડદા પાછળને ગાંધીજીને સમજાવવાનું કાર્ય કર્યું, કારણ કે એક રજવાડા સાથે જોડાયેલા હતા. પણ મેઘાણીભાઈએ તો ઓપનલી આ વાત કરી. બીજે દિવસે બપોર પછી મુંબઈથી એમની આગબોટ, એમનું સ્ટીમર રવાના થવાની હતી. આગલે દિવસે અમૃતલાલભાઈએ કહ્યું કે તમે ઘણા દિવસથી ગતિવિધિ જુઓ છો ગાંધીજીને, કંઈક લખો અને ગાંધીજીને મોકલીએ. અમૃતલાલભાઈના આગ્રહથી એમણે રચના લખી. એમાં બંધુ બંધુ હતું એમાં અમૃતભાઈ સુધાર્યું અમૃતલાલભાઈને, બાપુ બાપુ લખ્યું. એનો ફર્મો બનાવી, કોપીઓ કરી અને એક માણસને રાણપુરથી બેસાડી દીધો ટ્રેનમાં, બીજે દિવસ મુંબઈ પહોંચી જાય. છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ, સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. કેટલાક લોકોને એવું થયું ત્યાં વેચી ત્યારે કે આ કોઈકે ગાંધીજીને અપશુકન કરાવ્યું આ ઝેરનો કટોરો ના આવું બધું લખીને. ત્યાં કોઈક હતા એમને સમજાવ્યું કે આ જરા સમજવાની જરૂર છે. પણ પછી મહાદેવભાઈ લખે છે કે સ્ટીમર શરૂ થયા પછી, લોકો દેખાવા બંધ થયા પછી, ગાંધીજી ઉપર આવેલા સંખ્યાબંધ પત્રો અને તારો એક પછી એક હું એમને સંભળાવતો. મહાદેવભાઈ લખે એટલે એક શબ્દ વધારે ન લખે, એક શબ્દ ઓછો ન લખે. એમાં મેઘાણીભાઈ નું આ કાવ્ય એમના હાથમાં આપ્યું. એક એક શબ્દ ગાંધીજી વાંચી ગયા, એક એક શબ્દ વાંચીને કહ્યું કે આ કવિએ મારા મનની વેદનાને બરાબર વાચા આપી છે. મારી લાગણી જાણે અંતર બેસીને જાણે આ માણસ જોઈ ગયો હોય એવું લાગે છે. મહાદેવભાઈ સરસ શબ્દો વાપર્યા છે કે કોઈ અંધાર પછેડો પહેરીને ગાંધીજીનો પીછો કર્યો હોય 15 દિવસ સુધી અને પછી લખ્યું હોય એવી એવી રચના. પણ એ રચનામાં એમણે કેટલીક સાંપ્રત સમસ્યાઓ કેવી રજૂ કરી કે બાપુ તમે નહીં જાઓ તો શું થશે? કહેશે જગત જોગી તણા શું જોગ ખૂટ્યા, દરિયા ગયા શોષાય શું ઘન નીર ખૂટ્યા. આ વાદળોમાં પાણી જતું રહ્યું, શું આગ સૂરજ ચંદ્રમાના તેલ ખૂટ્યા. દેખી અમારા દુઃખ નવ અટકી જજો બાપુ, સહ્યું ઘણું સહીશું વધુ નવ થડકજો બાપુ. અમારી ચિંતા ન કરતા પણ અમારી સ્થિતિ કેવી છે? ચાબુક જપતી દંડ દંડા મારના, આખા દેશની સ્થિતિ ચાબુક જપતી દંડ દંડા મારના, જીવતા એ કબ્રસ્તાન કારાગારના, એમાં થોડા ઘણા છંટકાવ ગોળીબારના. પણ પછી કવિન થાય છે કે ગાંધીજીને વધારે ચિંતા થશે એટલે જુઓ વાળી લે છે કે એ તો બધું ઝરી ગયું, કોઠે પડ્યું બાપુ, કારણ ફૂલ સમા અમરૈયા તમે લોઢે ગળ્યા બાપુ. અમારે હવે ચિંતા નથી, તે અમારું ઘડતર જ એવું કર્યું છે. પણ છેલ્લી પંક્તિઓમાં કાવ્ય એની એક અસાધારણ ઊંચાઈને સ્પર્શે છે. જ્યાં બાપ માતા આખલાને નાથવાને, આખલો ને એ માતો, જ્યાં બાપ માતા આખલાને નાથવાને, જ્યાં વિશ્વ હત્યા ઉપર જળ છાંટવાને, જ્યાં સાત શાયર પાર સેતુ બાંધવાને, કેવો લાગે છે ગાંધી? ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ, વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ. અને હવે જુઓ ચાલ્યો જજે, તુજ ભૂમિઓ ભગવાન છે બાપુ. ગાંધીજીના મનની વાત, ચાલ્યો જજે તું જે ભૂમિઓ ભગવાન છે બાપુ, છેલ્લો કટોરો ઝેરનો પી આવજે બાપુ. લોક સાહિત્યની આ રચનાઓ માં ઘણી બધી એવી બાબતો આવરી લેવાય છે કે જેના વિશે જુદી જુદી ભાષાઓમાં જુદા જુદા સ્વરૂપોમાં લખાયું હોય. પણ આપણા લોકકવિઓ અને ખાસ કરીને ચારણી સાહિત્યમાં કેટલીક બાબતો એના નાદ બ્રહ્મને લીધે બહુ જ અસાધારણ લાગે છે. સૂર્યની ઉપાસના સામાન્ય છે અને સૂર્યની ઉપાસના માટે ખૂબ સારું લખાયું છે, સંસ્કૃતમાં સૂત્રોના સૂત્રો મળે
પણ મેઘાણીભાઈએ જે ચાણી સાહિત્યમાં સૂર્ય ઉપાસના ની વાત શોધી ખોળીને લાવ્યા એમાં એક તમને જુદા પ્રકારનો નાદ વૈભવ દેખાય. સૂર્યને સર્વાધિક દેવ માનીને એના તરફ પોતાની ભક્તિની અભિવ્યક્તિ કેવી થાય છે? ભલે ઉગા બાણ બાણ તમારા બામણા, મરણ જીણ લગ માણ, હવે રાખો કાશો પર આવું. એ કશ્યપ ઋષિના દીકરા અમારી લાજ રાખજે. ઉગે એવું અચૂક એને ઉગ્યાની આળસ નહીં, આજ રજા રાખી જેવું છે નહીં. ઉગે એવું અચૂક ઉગ્યાની આળસ નહીં, ચળવું ન પડે ચૂક, કદીએ કાશો પર આવું. કાશ્યપ જે હેડો ને કોઈ કે એને દણિયલ જેવો દીકરો, આ કાશ્યપ જેવો કોઈ મોટો માણસ જેવો નથી કે આવો દીકરો લખદળ ભાંગે લોય આ ઉગીને અજવાળા કરે. તેજ પંજર ટિમ્બર ટળણ ભયા કશ્યપ કુળ બાણ, અમલના વેળા આપને તને રંગ હો સૂરજ રાણ. અમે સવારમાં કસુંબો કરતા કરતા સૌથી પહેલા અમે તને રંગ દઈએ છીએ, તને બેદાવીએ છીએ. વર્ષા ઋતુની બાબતો હોય, સૂર્ય ઉપાસનાની બાબત હોય કે પ્રકૃતિની કોઈ પણ બાબત હોય, એને તમે જુઓ તો લોકસાહિત્યમાં ખાસું પ્રાધાન્ય જોવા મળે છે. મેઘાણીભાઈએ કેટલાક આમ કહેવાય ભાષાંતર, કારણ કે એમણે જ કહ્યું છે કે મેં આ ફલાણામાંથી લીધું છે કે અહીંથી લીધું છે, પણ એ રચનાનું પોતાનું એક અલગ જ સત્વ, એક અલગ જ આઈડેન્ટિટી, એક અલગ ઓળખ જેવું લાગે. બ્રિન્જલ ઓન ધ રાઇન નામનું કાવ્ય ઉપરથી એમણે આ લખ્યું ગીત, આ કથા ગીત, એ આપણને કેટલું બધું અદ્ભુત લાગે છે. સુના સમુદરની પાળે રે, આઘા સમુદરની પાળે રે, ઘૂંટાતી રાતમાં ઘેરાતી રાતમાં છેલ્લા શ્વાસ ઘૂંટે છે એક બાળુળો રે સુના સમુદરની પાળે. નોતી એની પાસકો માતા, નોતી એની પાસકો બેની, વીરાના ઘાવ ધોનારી રાત રોનારી, કોઈ ત્યાં નોતી રે સુના સમુદરની પાળે. એક સાથીને એક સંદેશો આપવા માટે કેવી સરસ વાત કરે છે. વીરા મારો દેશોડો દૂરે રે, વીરા મારું ગામ છે દૂરે રે. એક સાથીને કહે છે, બેલીડા દેશવાસીને સોંપજે મોંઘી તેગ આ મારી રે સુના સમુદરની પાળે રે. આ તલવાર લઈને મારા ગામ હું તો હવે નથી જઈ શકું, પણ તું સોંપી દેજે. અને એકાએક એના મનમાં એના ગામનું ચિત્ર સ્પષ્ટ થાય છે કે તું જઈશ એટલે શું થશે. એને ગામ બરાબર એની અહીંયા ધરવાયેલું છે. લીલુડા લીંબડા હેઠે રે, લીલુડા લીંબડા હેઠે રે, ભેળા થઈને પૂછશે ભાંડું કે આ રણ ગેલુડો કેમ રોકાણો રે સુના સમુદરની પાળે. મને નહીં જોયે એટલે બધા પૂછશે કે આ કેમ ના આવ્યો, કે જે સામા પાઓ ભીળંતા રે, કે જે સામા ઘાવ જીલંતા રે, ઉભાતા આપણા વંકા વીર વેરીની વાટ રોકીને રે સુના સમુદરની પાળો. આ વાત કહેજે એને ખાસ કે આપણે લડ્યા તા સામી છાતીએ, મારી માં ત્યાં હશે, મારી હું તો રાન પંખીડું રે. મારી માને કહેજો કે હું તો આ તો વગડાનો પંખી જ હતો. માળી હું તો રાન પંખીડું રે, માળી હું વેરાન પંખીડું રે, પ્રીતિના પિંજરે મારો જંપ્યો નહોતો જીવ તોફાની રે સુના સમુદરની પાળે. મારી બેન આવી હશે, જોજે બેની વેદના જાગે, જોજે બેની હામ નો ભાંગે, તું એ છો રણબંકાની બેન, ફૂલાતી છાતી રાખજે છાતી રે સુના સમુદરની પાળે રે. એક છેલ્લે ઉભી હશે એક તરુણી, પણ એને તું કઈ રીતે ઓળખીશ? બંધુ મારા એક છે બીજી રે, બેલી મારા એક છે બીજી રે, તોફાની આંખ બે કાળી, ઓળખી લેજે એ જ એંધાણી રે
સુના સમુદરની પાળે. અબ્બાસ સાહેબજી 1930માં કારાવાસમાંથી છૂટ્યા એટલે એક મેળાવડો થયો, એટલે જેલની અંદર જ દેવદાસ ગાંધીએ સમન્સ ડાર્લિંગ એવું એક કાવ્ય એમણે ગાયું, અંગ્રેજી કાવ્ય, એક અંગ્રેજી રચના, એ આમના મનમાં બરાબર બેસી ગઈ અને એમાંથી આ જન્મ થયો. રક્ત ટપકતી સો સો જોડી સમરાંગણથી આવે, કેસર વરણી સમર સેવિકા કોમળ સેજ બિછાવે, ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે. કેવું દ્રશ્ય થયું! કોની માતા, આ બધા જે વીરો સુતા હતા એની પાસે કોઈની માં આવી, કોની વનિતા કોઈની પત્ની આવી, ભગીની ટોળે વળતી શોણિત ભીના પતિ સુત વીરની રણશૈયા પર લડતી, મુખથી ખમા ખમા કરતી માથે કર મીઠો ધરતી. પણ એવામાં એકાએક કવિનું ધ્યાન એક વીર ઉપર ગયું કે સૌ સૈનિકના વહલા જનનો મળ્યો જ્યાં સુખ મેળ્યો ત્યાં છેવાડો અને એકલ વાયો અબોલ એક સૂતેલો. એક વ્યક્તિ છે છેલ્લે સૂતી છે, એકલ વાયો છે, અબોલ છે, કારણ કે કોઈ બોલાવ્યું નથી, કોઈ આવી છેવાડો અને એકલ વાયો અબોલ એક સૂતેલો. કેવો છે? અણ પૂછો વણ પ્રીછેલો, વણ પૂછો વણ પ્રીછેલો, કોઈનો અજાણ લાડીલો. હવે તો કાવ્યનો નાયક એ જ થઈ જાય છે. કેવો લાગે છે? ભાલે એને બચીયો ભરતી લટો સુવાળી સૂતી, સન્મુખ જીલ્યા ઘાવ મહીથી ટપ ટપ છાતી ચૂતી, કોઈના લાડક વાયાની આંખડી અમૃત નીતરતી. શાસ્ત્રોએ કહ્યું છે ને અમૃતસ્ય પુત્રા, આ તો એને એને ઘાવ ઘણા હતા, લોહી જતું હતું, પણ એની આંખમાં કોઈ ઉદ્વેગ વેર કે નિરાશાના ભાવ નહોતા, એની આંખમાંથી અમૃત નીતરતું હતું. કોઈના એ લાડક વાયાની, ભાલે એને બચીઓ ભરતી લટો સુવાળી સૂતી, સન્મુખ જીલ્યા ઘાવ મહીથી ટપ ટપ છાતી ચૂતી, કોઈના લાડક વાયાની આંખડી અમૃત નીતરતી. કોઈના એ લાડક વાયાના લોચન લોલ બિડાયા, આખરે તો આજ થવાનું હતું. આખરની સ્મૃતિ બે આંસુ એ કપોળ પર ઠેરાયા, આતમ દીપક ઓલાયા ઓસ્ટના ગુલાબ કરમાયા. પછી કવિ ભલામણ કરે છે, એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી, એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી. આને 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 માટે કંઈ લખવાની જરૂર નથી. એ પથ્થર પર કોતરશો નવ કોઈ કવિતા લાંબી, લખજો ખાક પડી અહીં કોઈના લાડકો વાવાની. સાહેબ, ગીતોનો ઉઠાવ, સાહિત્યનો ઉઠાવ જ્યારે આપણે બોલીએ ને લોકોને ગમે, ત્યારે એની પાછળ એક વ્યક્તિની આ જીવન સાધના રહેલી છે, નહીં તો આવું બને નહીં. ઘણા બધું સાહિત્ય આવે છે, કાળની સાથે વિખરાઈ જાય છે, પણ આ કાળની સામે ટક્કર લઈને ઉભેલું એક સાહિત્ય છે જે આજે પણ ગમે છે, આજે પણ સ્પર્શી જાય છે. મારો 55 મિનિટ પૂરી થઈ છે, ઉપસંહાર કરું છું. આ સાહિત્ય ને નવી પેઢી સુધી લઈ જવા માટે હમણાં જ સરસ વાત કરી વાઘુણીભાઈએ, અશોકસિંહ આજે બધાને વિદ્યાર્થીઓને લઈને આવ્યા છે, એમના સુધી આ સાહિત્યની વાતો જાય તો મને વિશ્વાસ છે કે લોકોને આ ગમશે. કેવી રીતે આપણે પહોંચાડીએ છીએ એના ઉપર આધાર છે. કવિશ્રી કાગે બે દોહાઓ મેઘાણીભાઈને અંજલિ આપતા સરસ લખ્યા, લેખક સઘળા લોકની અને જેથી ટાંકું તોળાણી. એક દિવસ બધાને કલમણ વજન કર્યું, તેથી વધી તોલે વાણી તારી લેખણ મેઘાણી.
તે તારો તોલ વધ્યો ભાઈઓ. હું ગમ્યો ભાયાણી, હું ભાયા કાગ નો દીકરો કાગ. હું ગમ્યો ક્યાં ગમ્યો? હું ગમ્યો ભાયાણી અને સાથે શાયર ઉતર્યો, દુનિયા જોયો પણ મરમી મેઘાણી કાગે ન દીઠો કાળાઉ. આ કાળીદાસ મેઘાણીના છોકરા જેવો મરમી માણસ બીજો જોયો નહી. એમણે ગાયું, એમણે લખ્યું, તો જે ઉર માંથી આવ્યું એ લખ્યું. આતમ કેરી ધારણે તારે ઉર ઉઠે જે સૂરજી, એ સૂરને ઇમાની ભાઈ ગાયા કર ચકચૂર. જીજી જીજી શબ્દનો વેપાર, શબ્દનો વેપાર. આ શબ્દનો આવો વેપાર, શબ્દની આવી વહેંચણી કરીને ગયેલા એક મહાન સાહિત્યકારની વાત આટલા બધા સુજ્ઞ લોકો સાથે કરવાની ઘણી મોટી પ્રસન્નતા મને થઈ છે અને આપ સૌનો ખૂબ આભાર માનું છું. લોક સાહિત્યના મર્મી અને લોક લાડીલા સાહિત્યકાર ઝવેરચંદભાઈ મેઘાણી ઉપર આપણને સૌને રસ તરબોળ કરી મૂક્યા. શિવરંજની લાલેટીના ઉપક્રમે યોજાયેલ આ વક્તવ્યમાં મને એક વાત યાદ આવી કે 2-3 વર્ષ પહેલા શિવરંજનીએ એક સંગીતનો સુંદર મજાનો કાર્યક્રમ યોજ્યો હતો, રસોત્સવ, જેમાં જુદા જુદા કલાકારોએ નવે નવ રસ ઉપર સુંદર મજાના ગીતો રજૂ કર્યા હતા. એટલે એમ હતું કે ગીતથી રસતરબો થઈ જવાય, પણ આ તો ગીત વગર આપણે સૌ એટલા રસતરબો થઈ ગયા. અને દરેક રસ એમના વક્તવ્યમાં એટલો સરસ રીતે આપણે માણી શક્યા. એક એક ખૂબ જ આહલાદક, આ શબ્દ બરાબર છે કે નહીં, પણ હું તો આમ આહલા ખૂબ અદ્ભુત અનુભવ થયો મને, કદાચ આપણને સૌને પણ થયો હશે. એ માટે માનનીય શ્રી વસંતભાઈ ગઢવીનો શિવરંજની તરફથી અને આપણા સૌ વતી હૃદયપૂર્વક આભાર માનું છું. ગુરુ સાહેબે કહ્યું કે આ વક્તવ્યો આ રીતે આપણે હવે ગોઠવતા રહેશું, તો કવિ ગુલાભાઈ કાગ, જેમલભાઈ પરમાર અને આવા ઘણા સાહિત્યકારો ઉપર પણ ગઢવી સાહેબ ચોક્કસ આપણને ફરીથી સાંભળવાની તક આપશે. ગઢવી સાહેબનો ખૂબ ખૂબ આભાર. ભાષા નિયામક શ્રીની કચેરી અને STC ના અધિકારીઓ તરફથી આપણને ખૂબ સહકાર મળ્યો છે કાર્યક્રમ યોજવામાં, અને આપ સૌ પણ અહીંયા ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ માણવા પધાર્યા છો એ બદલ આપ સૌનો પણ આભાર માની હું અહીં પૂરું કરું છું, કાર્યક્રમ અહીં પૂરો જાહેર કરું છું. થેન્ક યુ.